લેવલનું બધાએ એજ્યુકેશન મેળવેલું છે, પણ જે કુદરતી વસ્તુ કહી શકાય કે દરેક ભાઈઓમાં અલગ અલગ ગોડ ગિફ્ટ બધાને મળેલી છે, જે વડીલોને જે છે એ જ વસ્તુ અમને પણ વારસામાં મળેલી છે કે દરેક લોકો અલગ અલગ સ્કિલ ટેલેન્ટ ધરાવે છે. એ મુજબ અમે અમારા ઓર્ગેનાઇઝેશનની અંદર એમનું અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અમે એનું વહેંચણી કરેલી છે કામની, એક સરળતાથી વહીવટી કાર્ય સરળતાથી ચલાવવા માટે. સૌથી પહેલા બિઝનેસની અંદર હું આવ્યો ત્યારે 94-95ની અંદર, તો ત્યારે જે બિઝનેસ ચાલુ હતો એમાં રિક્વાયરમેન્ટ હતી એ માર્કેટિંગ લેવલની હતી, તો બટ નેચરલ છે કે કમ્પલસેશન માર્કેટિંગની અંદર મારી સ્ટાર્ટ થઈ. એ પછી જેમ જેમ બ્રધરો સ્ટડી કરીને આવતા ગયા એમ જે બિઝનેસના લેવલની અંદર એમની સ્કિલ ટેલેન્ટ યુઝ કરવાનો હતો એ પ્રમાણે એમને ત્યાં સીધા એવું કહેવાય કે પ્લે કરવા માટે સીધું મેદાનમાં સીધા ઉતારી દીધા. કે ભાઈ સૌથી પ્રથમ કૈલેશભાઈ આવ્યા તો એ ફાઇનાન્સિંગ એડમિનિસ્ટ્રેશન લેવલ એ સીધો ડિપાર્ટમેન્ટ એમને સીધે સીધો લીધો. એ પછી નયનભાઈ આવ્યા તો નયનભાઈ ટેકનિકલી થોડું એક પગથિયું આગળ વધવા માટે, તો એ સીધા ટેકનિકલી હતા તો પ્રોડક્શન્સ ને પરચેસ લેવલે આવી ગયા. એ પછી શૈલેષભાઈ એન્જિનિયરિંગ કરીને આવ્યા તો R&D અને થોડું વધારે ડિઝાઇન્સ લેવલે એલાઇમેન્ટ્સ જોવાનું હતું તો એ ડિપાર્ટમેન્ટ લીધો. સતીશભાઈ સ્ટડી કરીને આવ્યા તો એમણે જે એક ડિપાર્ટમેન્ટ હજી વધારે સારું સાઉન્ડ કરવાનું હતું, સર્વિસ એન્ડ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ, તો એ ડિપાર્ટમેન્ટ એને હાથ ઉપર લીધું. આ રીતે ટોટલી ટીમનું એલાઇમેન્ટ્સ જે કહેવાય રોલ રિસ્પોન્સિબિલિટી એલાઇમેન્ટ્સ એ આખું જે ઇમારતને બનાવવા માટે મજબૂત બનાવવા માટે થઈને એનો પાયો નાખ્યો અમે. રજેશભાઈ એક રૂઢિચુસ્તતાની વાત છે, હું અમારો વ્યવસાય છે મેં શરૂઆત કરી છે હું જ કરીશ, પણ સમયની સાથે જે જોઈન્ટ વેન્ચરની એક આખો યુગ ચાલે છે, તો તમે નવી પેઢી છો એટલે સમજી શકે આખો એ અનેક દીર્ઘદ્રષ્ટિ તમે જે અપનાવી છે અને ટાફે સાથેનું જે જોડાણ છે એની થોડી વાત કરશો. એકચ્યુઅલી જે અમારે ફાઉન્ડર મેમ્બર કંપનીના જે અમારે ફાધર ને અંકલ્સ છે એમને એમના લેવલે જે પ્રોડક્ટ્સ ને જે એક શેપ આપવાનો હતો એ આપીને પછી જે અમે આવતા ગયા બિઝનેસમાં ને જે એક લેવલ સુધી અમે લઈ જવાના અમારા આખી ટીમના અથાક પ્રયત્નો એ ડાયરેક્શનમાં હતા અને હજી પણ છે. પણ જે એક ગોલ હતો કે અહીંયા મિની ટ્રેક્ટર્સને જે અમારે દેશ લેવલે નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે વર્લ્ડ વાઇડ પહોંચાડવું છે, તો એના માટે અમે સતત મનોમંથન અમારું બધાનું ઇન્ટરનલ થતું જ, અને એના ભાગરૂપે એક કે ભાઈ હવે આને જો નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલે પહોંચાડવું હશે તો આપણે કોઈ એવી કંપની સાથે હાથ મિલાવીએ કે જેનાથી એનું નેટવર્ક નેશનલી અને ઇન્ટરનેશનલી હોય અને જેનો ફાયદો આપણે એ મળે કે આપણે જે આપણી પ્રોડક્ટ્સ સારી રીતે આપણે રિસર્ચ કરીને જેને આપણા દેશે પણ નવાઈજી છે જે એવોર્ડ રૂપી, તો એ પ્રોડક્ટ આપણે આપણા દેશના ખેડૂતો સુધી પહોંચાડવા માટે થઈને ડિસ્ટ્રીબ્યુશન ઇઝ મસ્ટ. તો સારું ડિસ્ટ્રીબ્યુશન કોનું છે, સારી ડિસ્ટ્રીબ્યુશન પછીની સર્વિસ કોની છે કઈ કંપનીની, તો એ અમે અમારા સ્ટડી કરતા હતા એ દરમિયાન જે 3-4 કંપનીના નામ આવ્યા, જેમાં અમારે આ ટાફે કંપની છે કે જે નામ અમારી પ્રાયોરિટીમાં આવ્યું, એ પ્રાયોરિટીને હિસાબે અમે એની ઉપર એ કળશ દોડ્યો અને સામેથી પણ અમને એ રિસ્પોન્સ મળ્યો. કારણ કે આપણી જે રીતનું આપણું વર્કિંગ હતું લાસ્ટ 12 યર્સનું એ લોકોના સ્ટડીમાં પણ ઓબ્ઝર્વેશનમાં ઘણું સારું આવ્યું. એ લોકોએ સ્ટેટ વાઇઝ સર્વે કર્યા, પ્રોડક્ટ વાઇઝ સર્વે કર્યા, ડીલરોના પણ ડિસ્કશન કરીને સર્વે કર્યા, તો લાસ્ટ 12 યર પહેલાની પ્રોડક્ટ પણ આજ સુધી હજી
હાલની તકે 14,000 કલાક ચાલેલું ટ્રેક્ટર પણ માર્કેટની અંદર હજી છે, જે એક બહુ મોટી ગૌરવની વાત છે કે આપણી પ્રોડક્ટની લાઈફ જી છે, જનરલી ટ્રેક્ટર્સની લાઈફ 10 યર્સ અને 10,000 કલાક જનરલી હોય છે, પણ 14,000 કલાક ચાલેલું ટ્રેક્ટર પણ હતું જેનાથી એ લોકો ખૂબ ઇમ્પ્રેસ થયા. તો આ વસ્તુ સાહેબ મને એવું લાગે છે કે જે ડિસિઝન અમે લીધું છે ટાફે સાથે, એનાથી હવે એ આખો જે અમારો વિચાર હતો કે જે નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પહોંચાડવાનો, એ ડેફિનેટલી સર થશે. કારણ કે ટાફે પાસે 1500 ડીલર્સનું નેટવર્ક ઇન્ડિયામાં છે, તેમજ 70 કન્ટ્રીઝની અંદર 70 કન્ટ્રીઝની અંદર એમનું એક્સપોર્ટ નેટવર્ક પણ છે. તેથી સ્ટાર્ટિંગ ઇન્ડિયાથી થઈને ત્યારબાદ ગ્રેજ્યુઅલી અમુક ફોરેનના અમુક વિદેશના દેશોની અંદર એનું એક્સપોર્ટ થશે, જેથી આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને ખાલી ઇન્ડિયા નહીં પણ વર્લ્ડ લેવલે પહોંચાડવામાં બહુ સારો સહયોગ મળશે. અને જે આપણે આ પ્રોડક્ટ્સ જે એક રિસર્ચ થઈ છે, એક ગોડ ગિફ્ટથી આપણે જે ડેવલપ કરી છે, જેને આખું કોર્પોરેટ લેવલનું એક બિરુદ મળી શકશે. રજેશભાઈ, તમારા ફાધર અને અંકલ સાથેની વાતચીત જે કરી છે, મળ્યા છે, એવું લાગે છે કે એમના સ્વભાવમાં નથી નિવૃત્તિ, નિવૃત્ત ક્યારેય નહીં થાય. એ જોડે છે, તમારી માર્ગદર્શન તમને સતત આપતા રહેશે, પરંતુ હવે જવાબદારી જે છે એ તમારી તમારી જોડે છે, નવી પેઢી જોડે. આગામી દિવસોમાં તમે કયા વિઝન સાથે જવાના છો અને શું ટાર્ગેટ છે? નો ડાઉટ, જે ફાઉન્ડર મેમ્બર હોય છે, એકચ્યુઅલી એમને પ્રોડક્ટ રિસર્ચ કરી હોય કે કોઈ પણ બિઝનેસની સ્થાપના કરી હોય, એટલે એનાથી દૂર તો ન જ રહી શકે, એ તો ડેફિનેટલી વાત છે. પણ સમય અને સંજોગોના હિસાબે, અમુક એજ ફેક્ટરને હિસાબે અમુક જવાબદારી બીજાને આપણે પાસ કરવી પડતી હોય છે, જેના હિસાબે એમણે પહેલેથી જ અમને લોકોને અમુક અમુક વસ્તુ હેન્ડઓવર કરતા ગયા છે. જે જે જવાબદારી અમે એમ લેતા ગયા છીએ, એમ અમને એ જવાબદારી અમારા ખંભે વજન આપતા ગયા છે. તો અમારી ડેફિનેટલી જવાબદારી બને છે કે જે બિલ્ડિંગ્સના પાયા નાખ્યા છે, એ બિલ્ડિંગ્સની જે ઇમારત બનાવવાની છે, તેમાં સાથે મળીને અમારે જે ટ્રેક્ટર્સ આજે શરૂઆતમાં મહિને એક બનતા હતા, બે બનતા હતા, આજે જે અમે એ 150 થી 250 ટ્રેક્ટર સુધી મંથલી પહોંચ્યા છીએ, જે આવનારા આ અમારા ટાફેના સ્ટ્રેટેજિક એલાયન્સના જોડાણ બાદ અમારો પ્લાનિંગ એવો રહેશે કે બહુ જ ટૂંક સમયમાં, એટલે મીન્સ કે એકાદ વર્ષમાં અમે 1000 ટ્રેક્ટર પર મંથ સુધી સૌથી પહેલાં પહોંચાડશું એવો અમારો ટાર્ગેટ્સ છે. અને અમારા પ્લાન્ટની પણ અમે કેપેસિટી ઓલરેડી 1000 ટ્રેક્ટર પર મંથ બની શકે તેવી એસ્ટાબ્લિશ ઓલરેડી કરેલી જ છે. ત્યારબાદ નેક્સ્ટ લોંગ ટર્મ પ્લાનિંગ માટે, મીન્સ કે આવનારા 5 વર્ષનો જે એગ્રીકલ્ચર ગ્રોથ જે ઇન્ડિયાનો થવાનો છે, જે મિકેનાઇઝ કમ્પલસેશન આવશે ફાર્મરો માટે, કારણ કે ડે બાય ડે લેબર શોર્ટેજ દરેક ફિલ્ડની અંદર દરેક સેગમેન્ટમાં પુષ્કળ આવતું જાય છે. તો આવનારા 5 વર્ષમાં જે આ સ્મોલ ટ્રેક્ટર સિરીઝ, જે 5 HP થી લઈને 20 HP સુધીના મિની ટ્રેક્ટર્સ, એ અમારો ગોલ છે કે મંથલી 5000 સુધી પહોંચાડવો પ્રોડક્શન વાઇઝ, અને સેલ્સ વાઇઝ ટાફે પહોંચાડશે. જેનું રીઝન એ છે કે લેબર શોર્ટેજ પુષ્કળ ઇન્ડિયામાં આજકાલ દરેક સેગમેન્ટમાં થાય છે, તેમજ લેન્ડ પણ ડે બાય ડે ટુકડા થતા, જમીનના પણ ટુકડા થતા જાય છે, જેના હિસાબે ભાઈઓ ભાગ પડતા, એ લેન્ડ નાની હોવાથી સ્મોલ ટ્રેક્ટર વાયેબલ એક રહેશે. ત્રીજું, બળદથી ખેતી કરવી પોસિબલ નહીં રહે, લેબરથી કામ લેવું ટાઈમે પોસિબલ નથી થતું, કારણ કે શોર્ટેજની હિસાબે અમુક કામ થઈ નથી શકતા, તેમજ મોટા ટ્રેક્ટર એફોર્ડેબલ પ્રાઇસ એટલી હાઈ હોવાથી એફોર્ડેબલ નથી, નાના ખેડૂતો કરી શકતા. ત્રીજું, એક હજી
બીજો ત્રીજું એક વધારે સોલિડ પોઈન્ટ એ પણ છે કે ઇન્ડિયામાં હોર્ટિકલ્ચર ફાર્મિંગ પણ ખૂબ જ સારું ગ્રોથ થઈ રહ્યું છે. હોર્ટિકલ્ચર ફાર્મિંગની અંદર પણ આ પ્રોડક્ટ ખૂબ જ સુટેબલ છે, કારણ કે હોર્ટિકલ્ચરની અંદર જે રોટુરો અને જે કોઈ પણ ઝાડની ફરતીકોર કંઈ પણ મિકેનાઇઝ કરવું છે તો એના માટે પણ સ્મોલ ટ્રેક્ટર યુઝફુલ છે, જેના માટે પણ આ પ્રોડક્ટ ખૂબ જ સારી એક્સેપ્ટ થશે અને અત્યારે પણ ઘણા એરિયામાં એક્સેપ્ટ થઈ રહી છે. એ સિવાય કોમર્શિયલ યુઝ વાઇઝ પણ અમે વિચારી છીએ કે હજી કોમર્શિયલ એપ્લિકેશન્સ આની જે ઇન્ડિયામાં ગામડા આપણા ઘણા નાના નાના છે, તેમજ નાની નગરપાલિકા મ્યુનિસિપાલિટીઝ છે જેમાં જેના રસ્તાની સાઇઝ પણ ઘણી નાની છે, તો એમાં કોમર્શિયલ યુઝ મીન્સ કે એની સફાઈની કામગીરી કરવા માટે પણ કોર્પોરેશનને ખૂબ જ મુશ્કેલી અત્યારે આવી રહી છે, જેમાં પણ આ નાનું ટ્રેક્ટર્સ નાના ઇમ્પ્લિમેન્ટ સાથે તેના રોડ સ્વીપર એન્ડ કલેક્ટર, નાના લોડર જે કચરો ઉપાડવા માટે, આ બધી વસ્તુ પણ ખૂબ જ યુઝફુલ આવનારા ટાઈમની અંદર રહેશે, જેથી આ સેગમેન્ટને જે અમારે પહોંચાડવું છે તેમાં ડેફિનેટલી આ બધા એટેચમેન્ટ ઇમ્પ્લિમેન્ટ્સને લઈને અમે પહોંચાડી શકશું. चाल ठीक ठाक है, सब कुछ ठीक ठाक है, सब्जी मसालों को महंगा किया, हाँ तेल के दामों ने फ्राई किया, घर का घर हुआ सपनाया, आपकी दुआ से सब वाइब्रेंट है, राइट सब कुछ ऑल राइट है. दंभ ने अहंकार नी आंधी मा मने शू मळ्यू, बस हवे बहु थयू. स्वीट 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 लव, शुगर करे कंट्रोल, स्वीट 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 लव, बढ़ते वजन को रोके, स्वीट 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 लव, शुगर हटाओ, स्वीट ला लाओ, स्वीट भी स्वीट भी स्वीट 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 लव. उत्पादन बहुत सारू नहीं मिलत हमने. આ 12 મહિનામાં એક વાર જ બોસે અમાર આવે છે અને એ કદાચ અમારે ફગી જાય ને એટલે અમે ક્યાંય ન થાય. ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, પૂરતું ઉત્પાદન મળતું નથી, ભાવની અંદર ખરાદાત છે મોટી લાગે છે અને આંબા કપાય છે એ ચોક્કસ વાત છે. અમારા આજીવિકા માટે તો હવે શું કરશું? બે ચાર વર્ષ ત્યાં બહુ નિષ્ફળ જાય છે, આમાં સફળતા મળતી નથી. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે, તેથી લોહીની તપાસ કરાવો અને ડાક્ટરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો, ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એક વાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. સ્વાસ્થ્ય કુદરતની ભેટ છે, એને વફાદાર રહીએ તો તે સુંદર સંબંધ છે. આપના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નોની મૂંઝવણ દૂર કરતો કાર્યક્રમ એટલે સામવેદ હેલ્થ લાઈન. पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी. जी सोडा जी, मन भर में आराम सोडा जी. मगन में विश्व में सौ प्रथम मिनी ट्रेक्टर तमे आप्यु छे, विश्व ए नोंध लीधी छे, परंतु आपड़ो जे खेडूत छे एनो હજી એનો વપરાશ કરવાનો હતો એ ક્યાંક ને ક્યાંક એને એવું લાગતું હતું કે નાનું ટ્રેક્ટર તો શું કામ આવે, એની એક જે માન્યતાઓ હતી એ માન્યતાઓને ખોટી આપણે ટ્રેક્ટરને કઈ રીતે પાડી છે? અમે ટ્રેક્ટર બનાવ્યું ત્યારે અમે એક એવો વિચાર કર્યો કે ભાઈ આ ટ્રેક્ટર વધુમાં વધુ ઉપયોગી થઈ શકે તો જ આ વસ્તુ આગળ ચાલી શકે.
तो अमे ट्रेक्टर थी वधुमां वधु खेती कार्य थई शके एना माटेना अमे 35 जेटला इम्प्लिमेंट बनाव्या छे। दाखला तरीके एने खेती थाय, एने बेली चाले, आंतरखेड थाय, पछी एनाथी दवा छटाय, एनाथी पाणीनो पंप आले, एनाथी पाक वधाय। दाखला तरीके कहूँ के डांगर की वाढवा माटेनुं रिपर डेवलप करेलुं छे, पछी जनरेटर सेट एनाथी आले जेथी 5 horsepower सुधीनी मोटर चाली शके। જે જગ્યાએ બોર હોય, લાઇટ ન હોય તો ખેડૂતને પાણી પાવા મુશ્કેલી હોય તો એવી જગ્યાએ જનસેડ કામ આપી શકે। પછી લોડર અમે ડેવલપ કરેલું છે કે જેનાથી દરેક ભરવાનું, ખાતર ભરવાનું કેવા કાર્ય થઈ શકે। તો આવા અમે 35 પ્રકારના ઇમ્પ્લિમેન્ટ ડેવલપ કરેલા છે જેથી ખેડૂતોને વધુ વધુ આ ટ્રેક્ટર ઉપયોગી થાય એવું અમે વિચારીને આગળ વધ્યા હતા કે જે વિશ્વમાં એવું કોઈ ટ્રેક્ટર નથી કે જે આવા 35 પ્રકારના કામ થઈ શકે। જનરલી નાના ટ્રેક્ટર હોય છે બીજા બહારના દેશોમાં, પણ એક કે બે પ્રકારના કામ કરતા હોય એવા હોય છે। અમે જે બનાવ્યું છે એ ખેતીના, એ સિવાય ઘણા બીજા ખેતી છે એના કામ થઈ શકે એવા ઘણા ઇમ્પ્લિમેન્ટ ડેવલપ કરેલા છે। હાલચાલ ઠીક ઠાક હે, सब कुछ ठीक ठाक है, हाँ सब कुछ ऑल राइट है, हाँ हाँ सब कुछ वाइब्रंट है, 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 है। सलामत सलामत सलामत, न मंत्री न संत्री सलामत, यहाँ आम आदमी की तो बात कहाँ, संतों महंतों का खून बहे, बहने बेटियाँ भी खूब सहे, हद है यारो छोटे बच्चे घूम क्यों होते, गुजरात की सरकार को सब माफ है, आपकी दुआ से सब वाइब्रंट है, सब कुछ वाइब्रंट है। दम बने अहंकार नी आंधी मा मने शू मळ्युं, हूँ एक गुजराती छू, आजे सवाल लईने आव्यो छू, वखत आव्ये जवाब आपीश, बस हवे बहु थयुं। कैल्सी वेला पो लो, आवुं कचरा क्लास कैल्शियम नहीं, વેલેબલ ફાર્માનું કેલ્સી વેલ આપો, કેલ્સી વેલ, દૂધ વધારે, ભૂખ વધારે, દૂધ છલો છલ, 100% અસરકારક વેલેબલ ફાર્માનું કેલ્સી વેલ। તમારું ખુશીઓની દુનિયામાં સેટન્સ ગુડલક હોમ્સમાં, સ્કીમમાં બુકિંગના અનેક ફાયદા, કોઈ ડાઉન પેમેન્ટ નહીં, પહેલા હપ્તાની સાથે જ પ્લોટના માલિક, સરળતાથી પેમેન્ટ કરવાની સુવિધા, માત્ર 4999 માસિક હપ્તો, દર મહિને 6 લકી ડ્રો, દરેક સભ્યનો નંબર લાગવાની ગેરંટી અને હપ્તા માફની સ્કીમ। તો હવે રહસ્યની જુઓ છો, બુકિંગ કરાવો સેટન્સ ગુડલક હોમની રેસિડેન્શિયલ પ્લોટ સ્કીમમાં। મગરબી ટાફે સાથેના જે કરાર છે એને લઈને આગામી દિવસોમાં જે ફાયદો, એટલે આપણે માત્ર ભૌતિક પૈસાની વાત નથી કરવી, ખેડૂતોને કંપનીને જે ફાયદો થનાર છે એની વાત કરશો। મોટી કંપની સાથે આપણે જોઈન્ટ કર્યું એના હિસાબે આપણે એવું થઈ શકે કે આપણે પ્રોડક્શનમાં એક જ માં ધ્યાન આપી શકીએ, માર્કેટિંગ એ કરશે, પ્રોડક્શન અમે કરશું, એટલે વધુમાં વધુ અમે ટ્રેક્ટર બનાવી શકીએ અને માર્કેટ વધુ વધુ આપણે ઇન્ડિયા લેવલે થઈ શકે। બિલકુલ, આ કરારની વાત આવી છે ત્યારે મગનભાઈ પ્રશ્ન થાય છે કે કરાર એટલે કે જે બધી કાગળની આખી જે પ્રક્રિયા છે એ આજે પણ ઘણા લોકો માટે મૂંઝવતો પ્રશ્ન હોય છે, તો તમારે જ્યારે શરૂઆતમાં તમે સંશોધન કર્યું હતું, એક એવું ટ્રેક્ટર વિશ્વને આપ્યું હતું જે તમારી એ તાકાત હતી, પરંતુ એ જે એપ્રુવલ માટેની જે આખી વાત હતી, એ જે મૂંઝવણ હતી એની વાત કરશો, આજે નવી પેઢી જ્યારે તમારી જોડે છે શિક્ષિત, તો એનો જે ફાયદો મળી રહ્યો છે
એ સમજવા માટે તમે વાત કરશો જૂની ટ્રેક્ટર મેં બનાવી નાખ્યું પણ જયારે એને એપ્રુવ કરાવવા જવું હોય તો તે બધું ઇંગ્લિશમાં હતું ને ટેકનિકલ હતું તો એ તો હું ફોર્મે ભરી શકું એવું નહોતું એમ તો મને એક મિત્ર મળી ગયા એને મેં વાત કરી મારે એક આવો પ્રશ્ન છે થોડો વાંધો નહીં હું તમને હેલ્પ કરીશ એટલે મારી સાથે 2 વર્ષ એવું રહ્યા અને એને કોઈ એના ફોર્મ ભરવાના હોય કોઈ એના લેટર લખવાના હોય તો એ બધું મને એને હેલ્પ કરી હતી એના હિસાબે અમે એમાં એપ્રુવ કરવામાં આગળ વધી શક્યા બીજી બાબત એ હતી કે એપ્રુવ કરાવીને આવ્યા પછી મારે 5-5 જે 2 ભાઈના જે સન છે એ લોકો તો બધા ભણેલા ગણેલા હતા એટલે મેં ટ્રેક્ટર બનાવ્યું પણ હવે બધું જે કંઈ કરવાનું છે એ બધા 5 ભાઈઓ કરે છે મગરભાઈ ટાર્ગેટની વાત કરીએ કે આગામી દિવસોમાં જે આખો એક ટાર્ગેટ હશે કંપનીનો બરાબર એની વાત કરશું શું ટાર્ગેટ છે આપણો અમે અત્યારે તો 100-150 જેટલા ટ્રેક્ટર બનાવીએ છીએ પણ આગળ જતા અમારો પર મંથ 1000 ટ્રેક્ટરે જવાનો પ્લાન છે કે મહિને 1000 ટ્રેક્ટર બનાવી તો એના માટે આ કંપની સાથે જોડાણ કર્યું છે તમને એવું લાગે છે કે 1000 વર્ષને અંતે અમે મહિને 1000 ટ્રેક્ટરે પહોંચી શકશું તમને મગનભાઈ પ્રશ્ન કરીશ દરેક વ્યક્તિનો એક આદર્શ હોય છે તો તમારા આદર્શની વાત કરું તો તમારે કોણ આદર્શ આદર્શ આમ તો કોઈ નથી કારણ કે મને જે કઈ મારા વિચાર આવે છે એનો હું અમલ કરું છું અને એમાં સક્સેસ જવા માટે પૂરેપૂરું હું તૈયારી રાખું છું પછી ટાઈમ ગમે એટલો લાગે પણ જે વસ્તુની તકલીફ હોય ખેતી કામમાં હોય કે કોઈ પણ કાર્યમાં તો એના માટે મને વિચાર આવતા હોય છે કે ભાઈ આ વસ્તુનો તકલીફ છે તો આનામાં આગળ વધી તો એક નવું કાર્ય કરવાની આપણને આનંદ થાય અને નવું કાર્ય હોય એટલે મને એ કાર્ય કરવાનો આનંદ બહુ મળતો હોય છે મગનભાઈ આપણે જ્યારે એક મિની ટ્રેક્ટર બનાવ્યું હતું ત્યારે પણ આપણે વિશ્વમાં પ્રથમ હતા હજુ એનાથી પણ ઓછા હોર્સ પાવરનું એક બનાવવાનું એ તમારું જે સ્વપ્ન છે એની વાત કરશું આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે આ 10 હોર્સ પાવરના ટ્રેક્ટર બનાવવાની શરૂઆત કરી હતી આના પછી અમે 16.5 હોર્સ પાવરનું એક બનાવવા તૈયારી થઈ ગઈ છે એટલે પ્રોડક્શન જ બાકી છે એમ તૈયાર થઈ ગયું એનાથી આગળ કે 20 હોર્સ પાવરનું ટ્રેક્ટર બનાવવાનું ગણિત છે અમારું પણ એક એ આગળ વધતા વધતા એક આનાથી ઓછા હોર્સ પાવરના ટ્રેક્ટર બનાવવાનો મારો વિચાર છે એ વિચાર એટલા માટે છે કે આગળ જાતા કદાચ એવું બનશે કે ખેડૂત અત્યારે જે ખાતેદાર છે એનાથી કદાચ નાના ખાતેદાર થાય તો ત્યારે એ સમયમાં એવું હશે કે ત્યારે 8 હોર્સ પાવરનું ટ્રેક્ટર જોશે એમ તો અમે અત્યારથી એનું વિચારી રહ્યા છે કે આનાથી એક નાનું ટ્રેક્ટર બનાવવું અને માર્કેટમાં એક એવોર્ડની વાત કરવી હતી તો તમને કયા કયા એવોર્ડ અત્યાર સુધીમાં મળ્યા છે અત્યારે અમને 2 એવોર્ડ મળ્યા છે રાષ્ટ્રીય એવોર્ડ એક ઉદ્યોગ સાહસિકનો મળ્યો છે એક R&Dનો મળ્યો છે એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો રિસર્ચ ડેવલપમેન્ટનો મળ્યો છે એ એવો છે કે કોઈ પણ ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીને આ એવોર્ડ નથી મળ્યો કારણ કે દરેક કંપની કોઈ પણ બીજા દેશની સાથે સંકળાયેલી હોય કે એની ડિઝાઇન લીધેલી હોય અમે કોઈની ડિઝાઇન નથી લીધી અમે અમારા પોતાની ડિઝાઇન બનાવીને અમે આ ટ્રેક્ટર બનાવ્યું છે એટલે સંશોધન અમારું છે એટલે અમને R&Dનો એટલે ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રી જે મોટી છે બહુ મોટી મોટી કંપનીઓ છે એ લોકોને એવોર્ડ જે નથી મળ્યો એ આપણને આપ્યો છે સંશોધન માટેનો એ બહુ મોટી વાત છે ગૌરવની વાત છે હવે એક સવાલ એ કરીશ કે જે યુવાનો ઉદ્યોગ કરવા માંગે છે ઉદ્યોગની શરૂઆત કરી દીધી છે એ લોકોને તમારા તરફથી શું સંદેશ હોઈ શકે કોઈ પણ યુવાન બિઝનેસ કે ઉદ્યોગ કરવા માંગતા હોય તો પહેલા વહેલા તેને એ નક્કી કરવું પડે કે મારે કઈ લાઈનમાં જવું છે અને શેમાં હું કરી શકીશ પહેલા એ વિશ્વાસ કેળવા પછી જે લાઈનમાં જાય એ લાઈનમાં એને પૂરેપૂરું જોમ લગાડીને લાગી રહેવું પડશે ટાઈમ નહીં જોવાનો રહીએ શું મળે છે નહીં જોવાનું રહીએ અને પૂરા ખંતથી કાર્ય કરશે તો ચોક્કસ એને સફળતા મળશે મગનભાઈ તમે સમય આપી અમારી સાથે વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મારી સમગ્ર ટીમ તરફથી તમને શુભકામના કે આગામી દિવસમાં તમે ખેડૂત હિતમાં જે સ્વપ્ન જોયા છે એ પૂર્ણ થાય
यथा शिखा मयूराणाम नागानाम मणयो यथा तद्वत् वेदांग शास्त्राणाम ज्योतिषाम मूर्धनि वर्तते। वेद नारायण की आंखों ए ज्योतिष, ईश्वर नो दिव्य प्रकाश ए ज्योतिष, कर्मना सिद्धांतों शरवयू ए ज्योतिष, प्रगति नो साचो पथ दर्शक ए ज्योतिष, गगनना ग्रह मंडल ने ओळखवा माटे आपनी उणप अने आवड़त ने उजागर करवा, समस्या थी समाधान सुधीनी सफर में आपनी साथे छे भविष्य दर्शन दररोज सवार में 37 कलाक। जुओ भविष्य दर्शन रोज सवारे 37 कलाके। आम आदमी ना प्रश्नों नी खास रजूआत, अधिकारियों सुधी पहुंचाड़ीशु तमारी बात, तमारा हक नो छे सवाल, जवाबदार लोगोए आपको पड़शे जवाब, तमने मळशे तमारा अधिकारों, कारण अमे बनीशु अवाज तमारो। जुओ प्रश्नकाळ दर शनिवारे रात्रे 8:30 कलाके। उत्पादन बहुत सारू नहीं मिलत अमने, आ 12 महीना में एक बार बहुत से मुंबर आए थे और ये कदाच अमार फगी जाए एटले अमे क्या ना थे खेडूतो ने पूरता भाव मळता नथी, उत्पादन मळतु नथी, भाव नी अंदर खराजात छे मोटी लागे छे अने आंबा कपाय छे चोक्कस वात छे। हवे अमारा आजीविका माटे तो हवे शुं करशुं? 2000 वर्ष त्या बहु निष्फळ जाय छे, आमा सफळता मळती नथी। विकसता विस्तरता शहेरोनी झडप, सुख सवलतो वच्चे समस्याओनो कडप, खबरोना खडकला वच्चे शुद्ध समाचार, महानगरना मिजाजनो स्पष्ट चितार। 8 महानगरपालिका, 8 प्रहर, पड़े पलनी माहिती, रज रजनी खबर, वाते विवादे शहरनी साथे, दरोज रात्रे 10:30 वागे। स्वास्थ्य कुदरतनी भेट छे, एने वफादार रहिए तो ते सुंदर संबंध छे। अपना स्वास्थ्य ने लगता प्रश्नों की मूंझवण दूर करतो कार्यक्रम एटले सामवेद हेल्थ लाइन। नमस्कार, नवभारत में आपनु स्वागत छे। समाचारों साथे हूं छु पंकज। सौथी पहला नजर हेडलाइंस पर। नॉर्थ ब्लॉक स्थित गृह मंत्रालय कार्यालय में आग लागी, चिदंबरम की ऑफिस पर आग की चपेट में। भारे जहमत बाद माही ने बोरवेल में बाहर कढ़ाई, डॉक्टरे बाड़की ने मृत जाहिर करी।